વિદ્યાર્થી મિત્રો આપણે એપ્લિકેશનમાં આપણી ગ્રીસનાની બે ચેપ્ટર આપણે પૂરા કર્યા હતા, એક જૈવિક અણુ અને એક પોલિમર સંયોજનો. હવે આપણે એનાથી આગળ નવું ચેપ્ટર ચાલુ કરી જઈ રહ્યા છીએ, એમાઇન સંયોજનો. હવે એક ચોખવટ કરી દઉં કે જે જૈવિક અણુ હતા એમાં બે ટોપિક બાકી હતા, એક વિટામિન, એક હોર્મોન્સ અને ન્યુક્લિક એસિડ. એ હું તમને આપણી એપ્લિકેશનમાં કાલે વિડીયો અપલોડ થઈ જશે. હવે આજથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ, ચેપ્ટર નંબર 13, એમાઇન સંયોજનો. તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, એમાઇન સંયોજનો બને કઈ રીતે, તો ધ્યાન આપજો. આપણે એમોનિયા તો આપણને સારી રીતે ખબર છે, બરાબર, આને આપણે એમોનિયા તરીકે ઓળખીએ છીએ. હવે આ એમોનિયામાંથી એક હાઇડ્રોજન, બે હાઇડ્રોજન અથવા તો ત્રણ, આ ત્રણે ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન, વિસ્થાપન બોલું છું, આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ વડે કરવાથી આપણને એમાઇનયુક્ત સંયોજનો મળે છે. ફરીથી કહું, આ એમોનિયા છે, એમોનિયા એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો વર્ગીકરણમાં આવશે જ આગળ, ત્યારે વિગતવાર ચર્ચા કરશું. તો NH2 અને R આલ્કાઇલ હોય તો, અને AR હોય તો એરાઇલ કહેવાય. આને આપણે R તરીકે દર્શાવશું અને આપણે AR તરીકે દર્શાવશું. તો જો એક હાઇડ્રોજન તમે દૂર કરશો તો RNH2 બનશે, બે હાઇડ્રોજન દૂર કરશો અહીંયા તો R2NH બનશે, અને ત્રણે ત્રણ હાઇડ્રોજન દૂર કરશો તો R3N બનશે. એનું વર્ગીકરણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં થાય, જેની ચર્ચા આપણે આગળ કરશું. આ આપણા જૈવ સક્રિય એટલે કે વિટામિન્સ, પ્રોટીન, હોર્મોન્સ એમાં પણ આ એમાઇનયુક્ત સંયોજનો હોય છે. એકાદા બે નામ કહું તો સાંભળજો, એડ્રીનાલિન અને એફેડ્રીન. હજી બોલું, એડ્રીનાલિન અને એફેડ્રીન જે રુધિરનું દબાણ વધારવામાં અગત્યના છે, આ જૈવિક એના કાર્યો છે. લખવા હોય તો તમે લખી શકશો. નોવાકેન છે, નોવાકેન એ દંત ચિકિત્સા એટલે કે જે દાંતને લગતા કોઈ પણ રોગો હોય એનામાં નિશ્ચેતક તરીકે, એટલે કે આપણને કંઈ થાય નહીં બરાબર, વધારે અસર એટલે નિશ્ચેતક. આપણને કેમ કોઈ ઓપરેશન કરવું હોય તો નિશ્ચેતક તરીકે ક્લોરોફોર્મનો ઉપયોગ થાય, એટલે કે બેભાન બનાવવા માટે. તો આ એના જૈવિક કાર્યો. હજી એક તમારે લખવું હોય તો લખી શકો, બેનાડ્રીન જે પ્રતિ હિસ્ટામાઇન છે, બરાબર. પછી ચતુર્થક ક્ષારો, જેમાં પૃષ્ઠ સક્રિય પદાર્થોનો ઉપયોગ કરી શકો, પૃષ્ઠ સક્રિય પદાર્થો સાબુ અને ડિટર્જન્ટ તરીકે લઈ શકશો. તો હું આ જે ત્રણક બોલ્યો એ જૈવિક કાર્યો છે, ફરીથી રિપીટ કરી દઉં, લખતો નથી અહીંયા. પહેલું જૈવિક કાર્ય બોલ્યો તો એડ્રીનાલિન અને એફેડ્રીન, એ રુધિરના દબાણ વધારવામાં. બીજું હું બોલ્યો નોવાકેન, એ દંત ચિકિત્સા, બરાબર, એમાં નિશ્ચેતક તરીકે. પછી ચતુર્થક એમોનિયમ ક્ષારો, એ પૃષ્ઠ સક્રિય પદાર્થોમાં. અને છેલ્લે બોલ્યો તો બેનાડ્રીન, એ પ્રતિ હિસ્ટામાઇન તરીકે. હવે વિદ્યાર્થી મિત્રો, એમાઇન એના બંધારણની વાત કરીએ તો ફરીથી ધ્યાન આપજો. આપણે એક બંધારણ લઈએ, ટ્રાય મિથાઇલ એમાઇન. હું નામ બોલ્યો ટ્રાય મિથાઇલ એમાઇન. ચલો આનું આપણે સૂત્ર લખું. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રાય મિથાઇલ એટલે કેટલા, તો કે ત્રણ CH3 સમૂહ. આનાથી તમે 11મા ધોરણમાં વાકેફ છો. અને એમાઇન તો ટ્રાય મિથાઇલ એમાઇન, તો આ NH3 એમાંથી ત્રણે ત્રણ હાઇડ્રોજન હું દૂર કરી દઉં અને ત્યાં ત્રણ મિથાઇલ સમૂહ મૂકી દઉં. આ એક, આ બે અને આ ત્રણ, આ ટ્રાય મિથાઇલ એમાઇન થયો. અને આની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, જે તમને સારી રીતે ખબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આનું મારે બંધારણ દોરવું હોય તો ધ્યાન આપજો. આ નાઇટ્રોજન, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ એક એમોનિયા, આ બે અને આ ત્રણ. હવે અહીંયા એક CH3 હશે, આ CH3 છે, આ પણ CH3 જ છે અને આ પણ CH3 જ છે. તો ખાસ ધ્યાન દેજો, આ એક CH3
આ બીજા સીએસ3 અને આ ત્રીજા સીએસ3 એમાં આ બે વચ્ચેનો બંધકોણ ખાસ ધ્યાન આપજો એમસીક્યુમાં પૂછાય 108 અંશનો છે હવે કારણ કહી દઉં વિદ્યાર્થી મિત્રો અહીંયા નાઇટ્રોજન જો નાઇટ્રોજન બધાય સિંગલ બોન્ડથી જોડાયેલો છે તો તમને સારી રીતે ખબર છે કે આમાં તો ભાઈ એસપી ત્રિ સંકરણ હોય હવે એસપી ત્રિ સંકરણ હોય તો બંધકોણ કેટલો હોવો જોઈએ 109 અંશ અને 28 અમુક બુકની અંદર 109 અને 5 પણ આપેલો છે તો બંધકોણ તો આટલો હોવો જોઈએ પણ વિદ્યાર્થી મિત્રો એના કરતાં થોડો ઓછો છે 108 શું કામે ઓછો છે તો ક્યાંક આપણે ભણ્યા હતા VSEPR સિદ્ધાંત સિઝવિક અને પોવેલ તો એના કારણ એ છે કે આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ બંધકારક એની વચ્ચેનું અપાકર્ષણ એને કારણે આ સેજ એકબીજાથી સંકોચા છે બંધકોણ જે બંધકારક છે એટલે આના કરતાં આનો બંધકોણ છે એ થોડો ઘટે છે હવે ધ્યાન આપજો એનાથી આગળ આ બંધારણની વાત થઈ જે એમસીક્યુમાં તમને પૂછાઈ શકે કે ટ્રાઈ મિથાઇલ એમાઇનમાં બંધકોણ કેટલો તો 108 આ યાદ રાખજો ઘટવાનું કારણ મેં તમને કીધું આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક એમાઇન કોને કહેવાય દ્વિતીયક એમાઇન કોને કહેવાય અને તૃતીયક એમાઇન કોને કહેવાય ધ્યાન આપજો આ એમોનિયા છે એમોનિયા NH3 એમાંથી તમે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો એક જ હાઇડ્રોજનનું તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો એટલે અહીં બનશે શું તો કે NH2 અને આલ્કાઇલ વડે કરશો તો RNH2 બનશે અને જો એરાઇલ વડે કરશો તો વિદ્યાર્થી મિત્રો ARNH2 બનશે ફરીથી કહું આમાં RNH2 આ ARNH2 આને કહેવાય પ્રાથમિક અથવા તો 1° એમાઇન ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ જ NH3 છે એમોનિયા એમાંથી તમે બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરો બે હાઇડ્રોજનનું વિસ્થાપન તો બે એચ દૂર કરશો બે એચ તો સૂત્ર શું બનશે RNHR હજી ધ્યાન દેજો આમાંથી બે એચ દૂર કરું બે એચ દૂર કરું તો અહીંયા NH વધ્યા એક આર અને એક આર આ રીતે અને AR વડે કરીશ તો આ રીતે લખી શકો ARNHAR તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય દ્વિતીયક 2° એમાઇન બરાબર છે હવે આ NH3 છે એમાંથી આપણે ત્રણે ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરું હજી બોલું છું એ વિસ્થાપન તમે આલ્કાઇલ વડે કરશો તો પણ ચાલશે અને એરાઇલ વડે કરશો તો પણ ચાલશે એટલે કે આ ત્રણે ત્રણ એચ છે એ દૂર કરી દઈએ અને ત્યાં આલ્કાઇલ મૂકી દઈએ ચલો આ સમજવા આપણે આ રીતે લખીએ તમે AR પણ મૂકી શકશો તો અહીંયા આને આમ પણ લખાય R3N આને કેટલા ડિગ્રી કહેવાય વિદ્યાર્થી મિત્રો 3° એમાં તો ખાસ ધ્યાન રાખજો એમોનિયામાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન તો RNH2 બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો દ્વિતીયક એમાઇન મળે R2NH અને તમે ત્રણે ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરો R3N બરાબર તો એને 3° એમાઇન કહેવાય ખાસ ધ્યાન આપજો આ તમને આપણા લખાણ સંબંધિત પ્રશ્ન એક આપેલો છે કે નીચેનામાંથી 1° 2° અને 3° એમાઇનનું વર્ગીકરણ કરો શોર્ટકટ કહું ખાસ NH2 હોય ને NH2 તો એ પ્રાથમિક એમાઇન થાય NH હોય ને NH તો એ દ્વિતીયક એમાઇન થાય અને એકે હાઇડ્રોજન જ ન હોય નાઇટ્રોજન પાસે તો એ તૃતીયક એમાઇન થાય આ રીતે પણ તમે યાદ રાખી શકશો ફરીથી છેલ્લી વાર સમજાવું છું ખાસ ધ્યાન NH3માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો એટલે NH2 અને અહીંયા R અથવા તો AR વડે તો આ જે બન્યો એને કહેવાય પ્રાથમિક એમાઇન બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરો બે હાઇડ્રોજન તો ખાલી વધશે NH જ વધશે આ બે હાઇડ્રોજન અને R2NH અને AR વડે કરશો તો AR2NH તો એ દ્વિતીયક એમાઇન અને તૃતીયક તો ત્રણે ત્રણ H દૂર કરો ચતુર્થક અહીંયા હાઇડ્રોજન છે નહીં એ ક્ષાર મળશે જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું ફરીથી કહું ખાસ ધ્યાન 1° 2° 3° કેમ યાદ રાખશો
NH2 હોય તો એ 1 ડિગ્રી, NH જ હોય ખાલી NH તો એ 2 ડિગ્રી એમાઇન આવશે, અને ખાલી N હોય તો એ 3 ડિગ્રી એમાઇનમાં આવશે. વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ એના બંધારણ, આગળ આપણે પ્રસ્તાવના ભણ્યા અને આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન કઈ રીતે બને છે. હવે આપણે એના આગળના ટોપિક ઉપર જઈએ, એનું નામકરણ જે બહુ અગત્યનું છે. ફરીથી કહું, યાદ દેવડાવું, પહેલાં હું એવું બોલ્યો કે એમોનિયા છે, એમોનિયા આ બાજુ આવજો, એમાંથી તમે હાઇડ્રોજનનું વિસ્થાપન કરો, હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ વડે, તો આ એમાઇનયુક્ત સંયોજનો મળે છે. પછી હું બોલ્યો તો એડ્રીનાલિન અને એફેડ્રીન જે રુધિરના દબાણમાં વધારવામાં ઉપયોગી છે. પછી બોલો તો નોવાકેન જે દંત ચિકિત્સા બરાબર એમાં નિશ્ચેતક તરીકે વપરાય. પછી બેનાડ્રીન, નામ બધા યાદ રાખજો, આ એ બધા એમસીક્યુમાં પૂછાય એવા છે. બેનાડ્રીન બોલો તો એ પ્રતિહિસ્ટામાઇન ઔષધ છે. અને છેલ્લે આપણે વાત કરી હતી પૃષ્ઠ સક્રિય પદાર્થો જે ચતુર્થ ક્ષારો છે, એમાં સાબુ અને ડિટર્જન્ટની વાત છે. આ બધું જે હું બોલો, પ્રતિહિસ્ટામાઇન, પછી આ પૃષ્ઠ સક્રિય પદાર્થો, પૃષ્ઠ સક્રિય પદાર્થો, પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર નામનું ચેપ્ટર એમાં વિગતવાર ચર્ચા કરશું, અને પ્રતિહિસ્ટામાઇન છે એ રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનનું મહત્ત્વ છેલ્લું ચેપ્ટર બરાબર એમાં વિગતવાર ચર્ચા કરશું. પછી ટ્રાઇમિથાઇલ એમાઇનનું આ બંધારણ મેં તમને સમજાવ્યું, એમાં એક એમસીક્યુ પૂછાયો છે કે એનો બંધકોણ યાદ રાખજો 108. હજી કહેવામાં નાઇટ્રોજન ઉપર સંકરણ sp3 છે, ખબર સિંગલ બોન્ડ છે, તો બંધકોણ તો આટલું હોવો જોઈએ. તો ઘટવાનું કારણ તો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં, જે તમે ક્યાંક ભણી ગયા છો VSEPR સિદ્ધાંતમાં. પ્રાથમિક એમાઇન કેમ મળે, દ્વિતીયક કેમ મળે અને તૃતીયક કેમ મળે એ મેં તમને સારી રીતે સમજાવ્યું. અહીંયા ફરીથી કહું, એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરશો તો RNH2 મળશે, જો એલિફેટિક હશે તો આલ્કાઇલ ગ્રુપ, એરોમેટિક હશે તો ARNH2. દ્વિતીયકમાં તમારે બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું, અને તૃતીયક હોય તો તમારે ત્રણે ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું. તો આ વાત થઈ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. આ MCQમાં પૂછાય એવો પ્રશ્ન છે, લખાણ સંબંધિત પ્રશ્નમાં. છેલ્લે કહું, NH2 હોય તો એ પ્રાથમિક, NH હોય તો દ્વિતીયક, ને ખાલી N હોય તો તૃતીયક. હવે એના આપણે નામકરણની ચર્ચા કરીએ, તો ધ્યાન આપજો આ બાજુ. હાલો, હવે 11મા ધોરણમાં તમે નામકરણ ભણી ગયા છો, એ જ રીતે ખાસ ધ્યાન. હવે પહેલાં બે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ખબર પડી ગઈ. હવે એક શબ્દ હજી સમજાવી દઉં, સાદા એમાઇન અને મિશ્ર એમાઇન કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, જે એમાઇન છે, એમાઇન એમાં જોડાયેલા સમૂહ બે સરખા હોય ને, જેમ કે ધ્યાન CH3 NH CH3 અથવા બેન્ઝીન NH બેન્ઝીન, ધ્યાન, બે જોડાયેલા સમૂહ બે સરખા હોય, બે સરખા બરાબર, તો એને સાદા એમાઇન કહેવાય. આનું નામ આવશે જ આગળ, ત્યારે હમણાં ચર્ચા કરીએ, ડાયમિથાઇલ એમાઇન. આનું નામ ડાયફિનાઇલ એમાઇન. તો મિશ્ર એમાઇન કોને કહેવાય? તો જોડાયેલા સમૂહ બે જુદા જુદા હોય, જોઈ શકશો અહીંયા, અહીંયા મિથાઇલ છે ને અહીંયા ઇથાઇલ છે, તો આને મિશ્ર એમાઇન કહેવાય. આને પણ તમે મિશ્ર એમાઇન કહી શકો આ રીતે. હાલો, આ મિશ્ર એમાઇન. હવે પ્રશ્ન પૂછે તમને કે ભાઈ આ સૂત્ર આપ્યું, એ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક એમાઇન? તો તરત જોઈને ખબર પડી જાય કે એ દ્વિતીયક એમાઇન. કેમ? અહીં જો, અહીં જો, પહેલાં જ કીધું NH છે એટલે એ 2 ડિગ્રી, જો બે કાર્બન અરે જોડે બરાબર છે, NH2 હોત તો એ 1 ડિગ્રી અને ખાલી N હોત તો એ 3 ડિગ્રી. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો આ બાજુ, એનું નામકરણ તમને હું શીખવાડું. હવે નામકરણ હું તમને સૌથી પહેલાં પ્રાથમિક એમાઇનનું શીખવાડું છું, 1 ડિગ્રી એમાઇનનું. હવે નામકરણની ખાલી રીત બોલી જાઉં છું. જે આલ્કેન છે, આલ્કેન બરાબર, એના નામકરણ માટે એમાઇન જ પ્રત્યે લાગે, એટલે કે મિથેન હોય તો મિથેન વત્તા એમાઇન તો શું થાય? મિથેન એમાઇન. ઇથેન હોય ઇથેન, ઇથેન વત્તા એમાઇન એટલે ઇથેન એમાઇન. ચલો હવે આપણે કોની વાત કરીએ ભાઈ? 1 ડિગ્રી એમાઇન. તો 1 ડિગ્રી એમાઇનના સૂત્ર તમને આવડે છે. પહેલાં આપણે 1 કાર્બનવાળો એમાઇન લખીએ, હવે આપણે 2 કાર્બનવાળો એમાઇન લખીએ,
એના પછી આપણે ત્રણ કાર્બનવાળો એમાઇન લખીએ. આ ત્રણ કાર્બનવાળો પણ ખાસ ધ્યાન, ત્રણ કાર્બનવાળો એમાઇન હજી એક પણ શક્ય છે જે તમે આ રીતે લખી શકશો. ચાલો રેડી. હવે આના આપણે આયુપીએસી નામ લખવા છે. આ તો એના બંધારણીય સૂત્ર થયા. હું અહીંયા પહેલાં લખીશ આયુપીએસી નામ, અને અહીંયા છેલ્લે લખીશ પ્રચલિત અથવા તો સામાન્ય નામ. ચલો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આમાં કેટલા કાર્બન છે? એક કાર્બન. એક કાર્બનવાળા નામ શું? મિથેન. અને કયો સમૂહ છે? NH2 બરાબર એમાઇન. તો મિથેન વત્તા એમાઇન તો શું થાય? મિથેનેમાઇન. મિથેનેમાઇન. તો આમાં કેટલા કાર્બન છે? તો કે બે કાર્બન. બે કાર્બનવાળા નામ શું? ઇથેન. અને એમાઇન લગાડો, ઇથેન વત્તા એમાઇન એટલે ઇથેનેમાઇન. હવે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય અથવા પ્રચલિત નામ લખું તો તમને સારી રીતે આવડે જ છે. જેમ કે ધ્યાન આપજો, આને તમે કેમ મિથેનોલ કહો છો? મિથેનોલ. તો આનું સામાન્ય નામ લખવું હોય તો શું લખશો? તો તમે લખશો, સાહેબ આને મિથાઇલ કહેવાય અને આને આલ્કોહોલ કહેવાય. તો એનું નામ થયું મિથાઇલ આલ્કોહોલ. તો એમ જ આનું નામ બનાવો. ચાલો આનું નામ બનાવો. તો આને કહેવાય મિથાઇલ અને આને કહેવાય એમાઇન. તો આનું નામ થાય મિથાઇલ એમાઇન. ચલો વિદ્યાર્થી મિત્રો, આનું નામ બનાવવો જોઈએ. તો આમાં કેટલા કાર્બન છે? તો કે બે કાર્બન. બે કાર્બન એટલે ઇથેન અને NH2 એટલે એમાઇન. તો મિથેન ઉપરથી મિથાઇલ, એમ ઇથેન ઉપરથી ઇથાઇલ. તો આને નામ થાય ઇથાઇલ એમાઇન. તો હવે આનું નામ, ચલો આમાં ત્રણ કાર્બન, તો તમે સાચા કે સાહેબ આને કેમ મિથેન એમાઇન, ઇથેન એમાઇન કીધું? તો આને પ્રોપેન એમાઇન. ઓકે, પ્રોપેન અને એમાઇન એટલે પ્રોપેન એમાઇન. તો આને સાહેબ એને પ્રોપેન એમાઇન જ કહેવાય ને, ત્રણ કાર્બન ને કે NH2 એટલે પ્રોપેન વત્તા એમાઇન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાલી આને પ્રોપેન એમાઇન ન લખાય. ક્યાંક એવું ભણ્યા હતા કે બે કરતાં વધુ કાર્બન હોય તો એમાં એક અથવા બે લખો છો. તમને કેમ આલ્કોહોલમાં ખબર છે પ્રોપેન વન વોલ ને પ્રોપેન ટુ વોલ, એમ આમાં NH2 કેટલામાં કાર્બન ઉપર જોડાયેલા છે? તો અર્ધા કે સાહેબ ત્રીજા ઉપર. અહીંથી જો, અહીંથી, અરે ભાઈ અહીંથી જો, આપણે લઘુત્તમ ક્રમાંક આપવાનો એવું ક્યાંક ભણ્યા હતા? તો અહીંથી જો તો કેટલા ઉપર આવે? પહેલા ઉપર. હા, અહીંથી ત્રીજા ઉપર, પણ લઘુત્તમ ક્રમાંક એક અને ત્રણમાંથી નાના કોણ? તો કે એક, એટલે નંબરિંગ અહીંથી આપશું. ચાલો, તો એક, તો આનું નામ થાય ત્રણ કાર્બન એટલે પ્રોપેન, અને પહેલા ઉપર એમાઇન એટલે પ્રોપેન વન એમાઇન. પ્રોપેન વન એમાઇન, ખાસ ધ્યાન રહેજો. તો આનું નામ શું થાય? ત્રણ કાર્બન, તો કે પ્રોપેન, અને આમાં નંબરિંગ આપો તો વન ટુ અને થ્રી. આમથી પણ આપશો તો બીજા ઉપર જ આવશે આ, બરાબર. તો કેટલામાં કાર્બન ઉપર આવ્યા? બીજા. તો આનું નામ થાય પ્રોપેન ટુ એમાઇન. હવે આનું મારે સામાન્ય નામ લખવું, તો આનું આવડી ગયું મિથાઇલ એમાઇન, આનું આવડી ગયું ઇથાઇલ એમાઇન. તો આનું, તો કે સાહેબ પ્રોપાઇલ એમાઇન. આનું પણ, તો કે પ્રોપાઇલ એમાઇન. પણ ક્યાંક અગિયારમાં એવું ભણ્યા હતા, આ સીધી લીટીમાં છે, શાખા નથી, તો આનું નોર્મલ તરીકે ઉચ્ચારણ થાય, અને ક્યાંક શાખા હોય તો એનું આઈસો તરીકે ઉચ્ચારણ થાય. આઈસો આવશો નહીં હો, આઈસો. તો કે આવશો, હાલો. તો આને શું કહેવાય? તો કે નોર્મલ પ્રોપાઇલ એમાઇન. આનું નામ થાય નોર્મલ પ્રોપાઇલ એમાઇન. તો આનું, તો કે આઈસો પ્રોપાઇલ એમાઇન, શાખા છે એટલે આઈસો પ્રોપાઇલ એમાઇન. હજી બોલું, આ બધાય વન ડિગ્રી એમાઇન જ હતા. સાહેબ કેમ ખબર પડે કે વન ડિગ્રી હતા? જોઈ લો, NH2 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 NH2. હવે આપણે વાત કરીએ ટુ ડિગ્રી એમાઇનના નામકરણની. વન ડિગ્રી સારી રીતે સમજાઈ ગયું હશે, બરાબર. હવે આપણે ટુ ડિગ્રી એમાઇન એના નામકરણની ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ટુ ડિગ્રી એમાઇન. હવે ટુ ડિગ્રી કોને કહેવાય? તો હમણાં કીધું બે આલ્કાઇલ અથવા તો બે એરાઇલ ગ્રુપ જોડાયેલા હોય
बराबर, तो एने 2 डिग्री एमाइन तरीके उच्चारण थाय। हवे एक नोट लखी दऊं, आना नामकरण में खास ध्यान दो, आईयूपीएससी नामकरण में, आईयूपीएससी नामकरण में आ एन छे कैपिटल एन एनो पूर्वक तरीके उपयोग करवामां आवे छे आईयूपीएससी नाम प्रमाण प्रमाणे। हवे पहला तो मने 2 डिग्री एमाइन ना बे त्रण उदाहरण तो क्यों, तो साहेब लखो 2 डिग्री एमाइन एटले हजी बोलू एन एच बराबर छे। आ 2 डिग्री एमाइन एन एच, हवे आपणे एक उदाहरण लखीए अहींया CH3NHCH3 ओके। हवे बीजुं उदाहरण लखीए CH3CH2CH2CH3 बराबर। और त्रीजो हमें लखू छू, पहले आप आनु नामकरण कर लीए। हमें विद्यार्थी मित्रों मारे अँ लखू है आईयूपीएससी नाम और पची अँ लखू प्रचलित अथवा तो सामान्य नाम। हमें आईयूपीएससी नाम लखव हो तो खास ध्यान सांभजो, पेलो नियम जे बाजू कार्बन की संख्या वधु होय, जे बाजू कार्बन की संख्या वधु होय एने एमाइन प्रत्ये लागशे। बे बाजू हरखी होय तो कोई तकलीफ नहीं, साहेब बाउंस गयू कहीं खबर न पड़ी, समझाऊ। आ बे बाजू पहला कार्बन की संख्या जो साहेब बे बाजू एक एक है, ध्यान आपजो बे बाजू एक एक है तो नो प्रॉब्लम। तो एक कार्बन तो अँ गमे एम लै, एक कार्बन वाला नाम शू मिथेन, तो एने एमाइन प्रत्ये लगाड़ी दियो तो शू थाय मिथेन वत्ता एमाइन एटले हमणा 1 डिग्री में भण्या था मिथेन एमाइन। तो आ तमे आनी अरे लई लीधुं धारो के आ आखू बराबर छे, तो आने तमे मिथेन एमाइन कही दीधुं मिथेन एमाइन। हवे आ कयो समूह छे भाई, तो के मिथाइल, पण आईयूपीएससी नामकरण में पूर्वक तरीके पहला कैपिटल एन नो उपयोग करवो पड़े एटले कैपिटल एन मिथाइल मिथेन एमाइन, आ एनु आईयूपीएससी नाम थयुं। हजी बोलू बे बाजू सरखा कार्बन हो तो कोई तकलीफ नहीं, पण ध्यान आवु सूत्र हो, आवु सूत्र एक बाजू बे ने एक बाजू एक, तो एनु नामकरण हमें कहूँ ई पहला आनु एक विचारी लीए, तो अँ बे कार्बन ने अँ बे कार्बन, तो बे कार्बन वाला नाम शू, तो के इथेन, एने एमाइन लगाड़ो एटले इथेन एमाइन। हालो आने इथेन एमाइन कही दीधो तमे, ओके चलो ई हूँ पहला अँ लखी दऊँ इथेन एमाइन। હવે ખાસ ધ્યાન, હવે ભાઈ આનું નામ શું, આનું નામ તો કે સાહેબ આને તો ઇથાઇલ કહેવાય, તો લખી નાખો અહીંયા ઇથાઇલ અને કેપિટલ એન આઈયુપીએસસી નામ પ્રમાણે એક પૂર્વક તરીકે પહેલાં લખે તો આનું નામ થયું એન ઇથાઇલ ઇથેનેમાઇન। તો હવે આનું વિચારો, હાલો તો હવે બે બાજુ હરખા કાર્બન હોય તો નો પ્રોબ્લેમ, પણ સાહેબ અહીંયા બે કાર્બન છે ને અહીંયા એક કાર્બન છે, તો સાંભળજો સાંભળજો જે બાજુ કાર્બન વધુ હોય ને કાર્બન વધુ એને એમાઇન પ્રત્યે લાગશે। ફરીથી બોલું બે બાજુ હરખા હોય તો નો પ્રોબ્લેમ, પણ અલગ અલગ હોય અલગ અલગ, તો જે બાજુ કાર્બન વધુ હોય તો એને એમાઇન લાગે। તો વિચારો અહીંયા કેટલા કાર્બન, એક, અહીંયા બે, તો કોને એમાઇન લાગશે, બે કાર્બન, તો આના ભેગું લઈ લો, તો બે કાર્બન એટલે ઇથેન અને એમાઇન એટલે નામ શું થઈ ગયું ઇથેનેમાઇન, ઓકે લખી નાખો ઇથેનેમાઇન। હવે આને શું કહેવાય, તો કે મિથાઇલ, પૂર્વક તરીકે આગળ એન મૂકી દો, તો આનું નામ થયું એન મિથાઇલ ઇથેનેમાઇન, સમજાઈ ગયું બરાબર। હજી એકાદ ઉદાહરણ લઈ લઈએ, ચાલો CH3CH2NH CH2CH2CH3 બરાબર, અને હજી એક છેલ્લું ઉદાહરણ લેવું હોય તો CH3NH CH2CH2CH3। ચાલો હવે આનું નામ બતાવો સાહેબ, આમાં બે કાર્બન આમાં ત્રણ કાર્બન, તો કોને સાહેબ, ત્રણ કાર્બનવાળાને નિયમ પ્રમાણે, સમજાઈ ગયું ને ભાઈ, કે વધુ કાર્બન હોય એને એમાઇન લાગે, હરખા હોય તો તો પ્રોબ્લેમ નહોતો આપણે બરાબર, તો આને એમાઇન લગાડી દો આ વધુ કાર્બન, ઓકે। હવે આનું નામ શું આવ્યું, તો કે ઇથાઇલ, પૂર્વક તરીકે એન મૂકી દો, તો એન ઇથાઇલ એટલે આટલું પૂરું થઈ ગયું એન ઇથાઇલ, અને પ્રોપેન, પ્રોપેન એમાઇન નહીં લખવું હો, ખાલી પ્રોપેન 1 એમાઇન લખાય, એ ખાસ ધ્યાન દેજો પ્રોપેન 1 એમાઇન,
તો હવે આનું નામ વિચારો. તો સાહેબ અહીંયા ત્રણ કાર્બન નહીં એક કાર્બન, ઓકે. તો આના જેવું જ આને પ્રોપેનેમાઇન, પ્રોપેન વન એમાઇન કહી દો. આને શું કહેવાય? તો કે મિથાઇલ, તો એન મિથાઇલ પ્રોપેનેમાઇન, ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય નામ ચર્ચા કરવું છે, પ્રચલિત અથવા સામાન્ય. તો સામાન્યમાં તો કંઈ છે નહીં, બરાબર. હાલો સામાન્ય નામ બનાવવું છે, ધ્યાન. વિદ્યાર્થી મિત્રો આને તમે હમણાં કેમ કહેતા હતા? હાલો આ બાજુ ધ્યાન આપો તો, આને કેમ કહેતા હતા સામાન્યમાં? તો કે સાહેબ મિથાઇલ અને એમાઇન એટલે મિથાઇલ એમાઇન. હાલો આ બાજુ, તો આને શું કહેવાય? આઈએ મિથાઇલ અને આઈએ મિથાઇલ કેટલી વાર છે? બે વાર. તો બે વાર હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય, ચાર હોય તો ટેટ્રા. તો આવું ખબર છે આપણને. તો બે વાર મિથાઇલ છે એટલે શું લખાય? ડાય, બરાબર. સીએસની નામ મિથાઇલ એટલે ડાય મિથાઇલ, ડોટ ડાય નહીં હો, ધ્યાન દેજો પાછા. ડાય મિથાઇલ અને એમાઇન. તો આનું સામાન્ય નામ થયું અથવા પ્રચલિત નામ ડાય મિથાઇલ એમાઇન. હાલો હવે વિદ્યાર્થી મિત્રો આનું નામ વિચારો. સેબી તો આવડે જ ને, આમાં ઇથાઇલ ને અહીંયા ઇથાઇલ બે વાર હરખા છે, ઓકે. તો ડાય ઇથાઇલ એમાઇન, ડાય ઇથાઇલ એમાઇન. હવે આનું સાહેબ અહીંયા તો અલગ અલગ છે, તો અલગ અલગ હોય તો બેના નામ અલગ અલગ લખો. આનું નામ હું ઇથાઇલ, આનું નામ મિથાઇલ. તો સાહેબ પહેલાં મિથાઇલ લખું કે ઇથાઇલ લખું? તો એ બી સી ડી આવડે. ઇથાઇલનો સ્પેલિંગ પેમાં આલ્ફાબેનમાં પહેલાં ઈ આવે અને મિથાઇલમાં એમ આવે. તો એ બી સી ડીમાં પહેલાં કોણ? તો કે પહેલાં ઈ. તો ઈ પહેલાં લખો તો ઇથાઇલ મિથાઇલ એમાઇન, ઇથાઇલ મિથાઇલ એમાઇન. આમે ઈ તો પહેલાં જ રાખવા પડે દરેક જગ્યાએ. હાલ આગળ, હવે મારે આનું નામ લખવું છે. તો આમાં ઇથાઇલનો ઈ અને પ્રોપાઇલનો પી, તો ઈ અને પીમાંથી પહેલાં ઈ આવે. તો હવે આના નામ ખાલી બોલી જાઉં છું, લખતો નથી. તો ઇથાઇલ નોર્મલ પ્રોપાઇલ એમાઇન, ઇથાઇલ નોર્મલ પ્રોપાઇલ એમાઇન. આનું તો કે મિથાઇલ પ્રોપાઇલ એમાઇન, મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ એમાઇન. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો 2 ડિગ્રી એમાઇન એના નામકરણની. તો સારી રીતે તમને 2 ડિગ્રી એમાઇન સમજાઈ ગયું હશે, બરાબર છે. ચાલો હવે ખાસ ધ્યાન આપજો, હવે આપણે ભણીએ 3 ડિગ્રી એમાઇન. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 3 ડિગ્રી એમાઇન ભણવું છે. 3 ડિગ્રી એમાઇન તો કેમ 2 ડિગ્રી એમાઇન હતું? 2 ડિગ્રી તો આપણે એક વખત એન લખતા હતા. જો 3 ડિગ્રી એમાઇન હોય તો એના નામકરણમાં IUPAC બે વખત એન એન લખાય. હવે પહેલાં તો મને 3 ડિગ્રીના ઉદાહરણ કયો. આવો આ બાજુ આવો, આપણે બનાવીએ જાતે. ચાલો 3 ડિગ્રી એટલે એન, અને 3 ડિગ્રી એમાઇન તો જ કહેવાય કે અહીંયા 3 એ 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું હોય. ઓકે, અહીંયા CH3, અહીંયા CH3, આ એક. હજી બીજું ઉદાહરણ લખું, ચાલો CH3 N CH3 CH2 CH3. હાલો હજી ત્રીજું ઉદાહરણ લખવું, CH3 N CH2 CH3 CH2 CH3. હજી ચોથું લખવું, નહીં રહી તે પહેલાંનું વાત કરી લઈએ પછી. હો હાલો હવે આનું IUPAC નામ બનાવું છે, અને પછી પ્રચલિત અથવા તો સામાન્ય નામ લખવું છે. ચલો વિદ્યાર્થી મિત્રો IUPAC સાંભળજો, નિયમ ઉની જેમ જ. 2 ડિગ્રીમાં કેમ વધુ કાર્બન હોય, વધુ કાર્બન એને એમાઇન લગાડાય, અને ઓછો કાર્બન હોય એનું નામ આગળ એન લખીને લખતા. આમાં સેમ ટુ સેમ પેલા ત્રણેય બાજુ જોવાનું, જે બાજુ વધુ કાર્બન હોય વધુ, હરખા હોય તો પ્રોબ્લેમ નથી, વધુ કાર્બન હરખા હોય તો નો પ્રોબ્લેમ, પણ વધુ કાર્બન હોય એને એમાઇન લાગે. અહીં જો સાહેબ અહીંયા એક જ કાર્બન, અહીંયા એક જ કાર્બન, અને સાહેબ અહીંયા એક જ કાર્બન, તો કોઈ પણને એમાઇન લગાડો. તો ધ્યાન, આને હું એમાઇન લગાડી દઉં, તો એક કાર્બનવાળાનું નામ મિથેન અને એમાઇન લગાડી દઉં એટલે શું થઈ ગયું? મિથેન એમાઇન. તો ધ્યાન આપજો, આ મિથેને માઇન. હવે આનું નામ શું? મિથાઇલ. આનું નામ પણ
મિથાઇલ બે વખત છે, બે વખત હોય તો હમણાં બોલો ડાઈ લાગે, હરખા છે પાછા, એટલે તો ડાઈમિથાઇલ લખો એ પહેલાં આઈયુપીએસસી ના નિયમ પ્રમાણે બે વખત આગળ એન લખાય એટલે આનું નામ થાય એન એન ડાઈમિથાઇલ ઇથેનેમાઇન, એન એન ડાઈમિથાઇલ મિથેનેમાઇન, સમજાણું? હવે આ બાજુ સાહેબ અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન, આ બાજુ બે કાર્બન, તો હજી બોલો હમણાં જે બાજુ કાર્બન વધુ હોય એને એમાઇન લાગે, અહીંયા તો ત્રણેય હરખા હતા એટલે નો પ્રોબ્લેમ. હાલો આને એમાઇન લગાડો, તો વધુ કાર્બન છે અહીંયા, તો આને એમાઇન લગાડો એટલે મિથેનની જગ્યાએ શું થઈ જશે ભાઈ? ઇથેનેમાઇન, કારણ કે બે કાર્બન છે, આ ઇથેનેમાઇન. હવે વિદ્યાર્થી મિત્રો આઈઆઈ મિથાઇલ છે ને, આઈઆઈ મિથાઇલ જ છે, તો અહીંયા રહ્યો બેઠું નામ અહીંયા લખી નાખો બે વખત એન એન, તો એન એન ડાઈ મિથાઇલ ઇથેનેમાઇન. હવે આનું વિચારો, ચાલો આ બાજુ જોવો, આ બાજુ સાહેબ અહીંયા એક કાર્બન, અહીંયા બે કાર્બન અને અહીંયા બે કાર્બન, તો કોઈ પણને એમાઇન લગાડો તો આને તો નહીં લાગે, ઓછા કાર્બન છે, અહીંયા વધુ કાર્બન છે તો એમાઇન લગાડી દો. હાલો આને અહીંયા બે છે ને અહીંયા બે છે, બેમાંથી તમે કોઈ પણ એક લઈ શકો, બે કાર્બનવાળાને લખી નાખો તો ઇથેન વત્તા એમાઇન એટલે ઇથેનેમાઇન. ધ્યાન, આનું નામ પૂરું થઈ ગયું ઇથેનેમાઇન. હવે ખાસ ધ્યાન, ખાસ ધ્યાન, હવે આ ઇથેનેમાઇન લખાઈ ગયું, આને શું કહેવાય ને આને શું કહેવાય? સાહેબ અહીંયા તો બે હરખા હતા એટલે મિથાઇલ મિથાઇલ કહેતા હતા, તો આને સાહેબ અહીંયા એક મિથાઇલ છે ને અહીંયા એક ઇથાઇલ છે, તો પહેલાં કોણ આવે, મિથાઇલનો એમ કે ઇથાઇલનો ઈ? તો કે સાહેબ ઈ પહેલાં આવે, તો ઈ પહેલાં આવે તો અહીંયા ઇથાઇલ, પણ હા ચાલો પહેલાં અહીંયા કહી દઉં ઇથાઇલ, ઓકે ઇથાઇલ, આનું કામ પૂરું થઈ ગયું. આનું હવે એનું તો કે મિથાઇલ, તો ઇથાઇલ મિથાઇલ ઇથેનેમાઇન. પણ ખાસ ધ્યાન, અહીંયા બે સમૂહ હરખા હતા એટલે મેં એને ભેગા લખી દેતો હતો, અહીંયા બે અલગ અલગ છે એટલે બે અલગ અલગ છે એટલે એક વખત એન અહીંયા લખાશે ને આઈયુપીએસસીના નિયમ પ્રમાણે, એક વખત એન અહીંયા લખાય એટલે આનું નામ થાય એન ઇથાઇલ એન મિથાઇલ ઇથેનેમાઇન. ચાલો હજી એક આવું સૂત્ર બનાવીએ, આ બાજુ ધ્યાન આપજો, CH3 CH2 N CH2 CH3 CH2 CH3. હાલો તો સાહેબ અહીંયા બે કાર્બન, અહીંયા બે કાર્બન, અહીંયા બે કાર્બન, તો કે નો પ્રોબ્લેમ, બે કાર્બનવાળાને એમાઇન લગાડી દો. ઓકે, બે કાર્બનવાળાને એમાઇન લગાડશો એટલે ઇથેન વત્તા એમાઇન એટલે ઇથેનેમાઇન. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમૂહ સરખો છે ને અહીંયા સમૂહ સરખો છે, આને ઇથાઇલ કહેવાય ને આને પણ ઇથાઇલ કહેવાય, સારી રીતે અગિયારમાં તમે ભણી ગયા. અને બે વાર છે એટલે ડાઈ ઇથાઇલ, ડાઈ ઇથાઇલ ઇથેનેમાઇન. પણ આઈયુપીએસસી નિયમ પ્રમાણે બે સમૂહ સરખા છે એટલે એને ભેગા લખી દો, જો જુદા જુદા હોય તો બે વખત અલગ અલગ લખાય, ખાસ ધ્યાન દેજો. હવે આનું મારે સામાન્ય અથવા પ્રચલિત નામ લખવું છે, તો પ્રચલિત નામ તો બહુ સહેલું છે, આઈઆઈ મિથાઇલ, આઈઆઈ મિથાઇલ ને આઈઆઈ મિથાઇલ કેટલી વાર છે? ત્રણ વાર, ત્રણ વાર છે તો હું લખાય ટ્રાય, તો આનું નામ થાય ટ્રાય મિથાઇલ એમાઇન. હમણાં આપણે ચર્ચા કરી હતી બરાબર, આનો બંધકોણ 108. ઓકે, આનું નામ લખવું છે, સમજો ખાસ, આ મિથાઇલ મિથાઇલ અને આ ઇથાઇલ, તો બે વખત હરખા છે મિથાઇલ મિથાઇલ એટલે ડાઈ મિથાઇલ, ડાઈ મિથાઇલ, આ ઇથાઇલ અને આ એમાઇન. પણ ધ્યાન ભાઈ, ઈ પહેલાં આવે પછી એમ આવે, એ એ એ સાહેબ આને તો તમે હમણાં ડાઈ મિથાઇલ બોલ્યા, હે સાહેબ તો એમાં ડાઈનો ડી ન આવે ભાઈ, એ આઈયુપીએસસીમાં ગણાતો નથી બરાબર, બાકી ડી કે પહેલાં આવે નહીં પછી, એટલે આને આપણે આમ જ ગણશું મિથાઇલનો એમ, આ ઇથાઇલનો ઈ, તો પહેલાં કોણ આવશે? તો કે પહેલાં ઈ આવે, તો પહેલાં ઈ આવે તો ઇથાઇલ, પછી ડાઈ મિથાઇલ એમાઇન, ઇથાઇલ ડાઈ મિથાઇલ એમાઇન. ચાલો હવે આની ચર્ચા કરો, હવે કયો મને? તો સાહેબ અહીંયા ઇથાઇલ, અહીંયા મિથાઇલ ને અહીંયા ઇથાઇલ, તો કેટલી વાર ઇથાઇલ છે? બે વાર, અને ઈ પહેલાં આવે તો ડાઈ ઇથાઇલ, પછી મિથાઇલનો એમ આવે તો ડાઈ ઇથાઇલ મિથાઇલ એમાઇન. ખાસ ધ્યાન દેજો, તો ડાઈ ઇથાઇલ મિથાઇલ એમાઇન.
અને હવે આની ચર્ચા. તો સાહેબ આ તો બહુ હેલું છે, આઈએ ઇથાઇલ, આઈએ ઇથાઇલ, આઈએ ઇથાઇલ એટલે કેટલી વાર ઇથાઇલ છે? ત્રણ વાર. એટલે એને કહેવાય ટ્રાઈ ઇથાઇલ એમાઇન. બરાબર, આ વાત થઈ 3 ડિગ્રી એમાઇનની. હવે વિદ્યાર્થી મિત્રો આ બાજુ આવજો થોડા. હવે આમાં આપણે બેન્ઝિનવાળાના હું તમને નામ કહું, બેન્ઝિન. બેન્ઝિન ઉપર NH2 હોય, આનું મારે નામ લખવું. પહેલાં તો હું IUPACની જ વાત કરીશ. તો આને બેન્ઝિન અને NH2 એને એમાઇન લખાય, તો બેન્ઝિન વત્તા એમાઇન તો શું બનશે? બેન્ઝિનેમાઇન. બેન્ઝિન વત્તા એમાઇન તો બેન્ઝિનેમાઇન. સામાન્ય નામ, ચલો આ બાજુ, સામાન્ય અથવા પ્રચલિત નામ. આનું પ્રચલિત નામ 11માં તમે ભણી ગયા, એનિલિન. એનિલિન. હવે એક વાક્ય બોલું છું, ખાસ ધ્યાન. આનું બેન્ઝિનેમાઇન પણ IUPAC નામ છે અને એનિલિન પણ IUPAC નામ તરીકે સ્વીકારવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બેન્ઝિનેમાઇન તો સાચું છે પણ એનિલિન પણ એનું IUPAC નામ તરીકે સ્વીકારવામાં આવે છે. ચાલો હવે હું એક સૂત્ર આવું લખો, NHCH3. આનું મારે નામ લખવું. તો કે ભાઈ વધુ કાર્બનને એમાઇન લાગે, તો આ બાજુ વધુ કાર્બન 6 છે, આ બાજુ 1 છે, તો 6વાળાને એમાઇન લગાડો, તો આને એમાઇન લગાડો આને, તો બેન્ઝિન વત્તા એમાઇન એટલે શું થઈ ગયો? બેન્ઝિનેમાઇન. અને આ કયો સમૂહ? મિથાઇલ. તો અહીંયા તમે લખશો મિથાઇલ બેન્ઝિનેમાઇન. આમ લખો એટલે ખોટું થાય સાહેબ. કારણ કે આ 2 ડિગ્રી એમાઇન છે, તો મેં ક્યાંક એવું કીધું હતું કે 2 ડિગ્રી એમાઇન હોય તો એક વખત એન લખાય છે, એટલે ભૂલાય નહીં. એટલે હવે નામ થાય એન મિથાઇલ, એન મિથાઇલ બેન્ઝિનેમાઇન. હાલો આનું સામાન્ય નામ લખવું, સામાન્ય નામ. તો હેલા મેલું આ એન મિથાઇલ બેન્ઝિનેમાઇન છે, બરાબર છે, ત્યાં અહીંયા એનિલિન કરી દેશું. યાદ રાખજો આનું સામાન્ય નામ એન મિથાઇલ એનિલિન. હજી બોલું, ચક્રિય સંયોજન હોય ને એરોમેટિક, એરોમેટિક તો આ એન લખાય છે હો સામાન્ય નામમાં પણ. તો ચલો આનું મારે નામ લખવું હોય તો લખો સાહેબ, લખો. ઓકે, આ બેન્ઝિનેમાઇન જ છે, આ બેન્ઝિનેમાઇન. પણ કેટલી વખત CH3 છે? 2 વાર, એટલે ડાય મિથાઇલ. પણ આ 3 ડિગ્રી એમાઇન છે, કેટલા ડિગ્રી? 3 ડિગ્રી, એટલે NN ડાય મિથાઇલ બેન્ઝિનેમાઇન. અને જો તમારે એનું સામાન્ય પ્રચલિત નામ લખવું હોય તો NN ડાય મિથાઇલ એનિલિન, NN ડાય મિથાઇલ એનિલિન. આ ખાસ યાદ રાખજો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણે 3 ડિગ્રી એમાઇન કઈ રીતે ભણાઈ, આ વાત થઈ આપણે એરોમેટિક સંયોજનો, બરાબર, એની. હવે તમને આવા જ નામ આપે તો તમને સારી રીતે આવડે છે. હવે આપણે એક ટોપિક, લખાણ સંબંધિત પ્રશ્ન, બરાબર, એની ચર્ચા કરીએ. એ પહેલાં તમને હું 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન કોને કહેવાય એની કીધી છે ચર્ચા કરવાની. ચાલો સારી રીતે તમને આ 3 ડિગ્રી અને એરોમેટિક સંયોજનોની ચર્ચા આવડી ગઈ હશે. હવે આપણે વાત કરીએ ચલો હવે એક નાનો એવો ટોપિક, બરાબર, તમને હું અહીંયા એક ઉદાહરણ આપું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આવા 4 સૂત્ર આપ્યા છે, એમાંથી તમને એમ પૂછ્યું છે 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન અને 3 ડિગ્રી એમાઇન એની ચર્ચા કરો.
આવો એક લખાણ આ નથી બેઠો પ્રશ્ન, એ કહી દઉં લખાણ સંબંધિત પ્રશ્નમાં, એમાં પ્રશ્ન બીજો છે એ તમારે સોલ્વ કરવાનો છે. આ મેં તો એ આધારિત છે એ અહીંયા લખ્યો છે. ચલો તો આમાંથી વન ડિગ્રી એમાઇન, ટુ ડિગ્રી એમાઇન ને થ્રી ડિગ્રી એમાઇન ખબર કેમ પડે? હજી બોલું છું, હજી બોલું. NH2, NH અને N આવું ક્યાંક કીધું હતું, આમ હોય આમ તો એને વન ડિગ્રી એમાઇન કહેવાય, આવું હોય તો એને ટુ ડિગ્રી કહેવાય, ને આવું હોય તો એને થ્રી ડિગ્રી કહેવાય. અહીંયા શું છે ભાઈ? એન એચ છે, એન એચ. તો આ કેટલા ડિગ્રી એમાઇન થયો? આ ટુ ડિગ્રી એમાઇન થયું. અહીંયા શું છે? એન એચ એટલે આ પણ કેટલા ડિગ્રી થાય? તો કે ટુ ડિગ્રી એમાઇન થયો. અહીંયા શું છે? તો કે ખાલી એન છે, એન. તો આ થ્રી ડિગ્રી એમાઇન થયો. અને અહીંયા પણ શું છે? ખાલી એન છે એટલે આ પણ થ્રી ડિગ્રી એમાઇન થયો. તો આ રીતે તમે એનું વર્ગીકરણ કરી શકો. કોઈને એમ થાય કે સાહેબ મારે આનું સૂત્ર લખવું છે, તો અહીંયા રહ્યા સીએસરી કેટલી વાર છે? બે વાર. આ એક વાર આ એન એચ અને આ બે સીએસરી, ટ્વાઇસ એન એચ. આ તો કોઈ પ્રોબ્લેમ નથી. સાહેબ મારે આને લખવું અથવા તો મારે આને લખવું છે. આને લખવું હોય તો ધ્યાન, સીએસરી સીએચ ટુ કેટલી વાર? સાહેબ ત્રણ વાર. તો આ એક વાર, આ સીએચ ટુ સીએસરી આ બે વાર, આ સીએચ ટુ સીએસરી આ ત્રણ વાર. હવે અહીંયા જોઈ શકો તમે આ થ્રી ડિગ્રી છે. ઓકે, તો એવી રીતે આને પણ તમે લખવું હોય તો લખી શકશો કે આ બેન્ઝીન, આ એન, આ એક સીએસરી, આ બીજો સીએસરી, અહીંયા પણ આ થ્રી ડિગ્રી છે. ઓકે, હવે આપણે આ આયુપીએસસી નામકરણ સુધી અહીંયા સુધી રાખીએ. આગળનો જે ટૉપિક છે એમાઇન એનની બનાવટ, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.